सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश सोवक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चिंतामणि पांच महात्म्य चिंतामणि एमा महाराजनो महिमा जनावता स्वामी छेल्ले एम कहे छे कि हे महाराज तमारो दर्शन तमारो स्पर्श ए महा मोटू सुखना देनारा छे तमारू मळवू बहु मोघू छे बधाने सोंगू थई गयू छे ક્યાં આમે ને ક્યાં આપ કીડી કુંજરનો મેળાપ સૌના તમે નિયમતા છો સર્વાધાર છો સર્વેથી પર છો સૌના પ્રેરક છો ક્યાં તમે ને ક્યાં અમે તે તો કૃપા કરી છે તમે તમે અઢળક મારા ઢળ્યા છો મહામેર કરી છે પોતાના દાસને અતિ દુખિયા જોયા ત્યારે તમે અહીં પધાર્યા છો અનેકનો ઉદ્ધાર સૌ જનની લેવાસાર સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હોય વૃક્ષ હોય વેલી હોય બધાની મારા તમારે સાર લેવી છે એટલે તમે આવ્યા છો આગળ સ્વામી લખે છે દેખી દુખિયા અતિ દાસ જીવન જાણો છો તમે આવ્યા છો અવિનાશ જીવન જાણો છો કરવા અનેકનો ઉદ્ધાર જીવન જાણો છો સૌ જનની લેવા સાર જીવન જાણો છો કરવા અનેકનો ઉદ્ધાર જીવન જાણો છો સૌ જનની લેવા સાર જીવન જાણો છો હે પ્રભુ તમે પધાર્યા છો જેટલા જીવ પ્રાણી માત્ર છે બધાની સાર લેવા માટે બધાની સંભાળ લેવા માટે મહારાજે શિક્ષાપત્રી લખી તો પણ સર્વ જીવ હિતાવહ મહારાજનું દરેક કાર્ય સહુ જનને કરવા છે સુખી રે નથી રાખવા કોઈને દુખી રે કોઈ પણ જીવ એ ચાહે મનુષ્ય યોનિમાં હોય ચાહે વૃક્ષ વેલી રૂપે હોય કે ચાહે પશુ પક્ષી રૂપે હોય જળચર હોય સ્થળચર હોય કે ખેચર હોય પણ તમામ જીવાત્માઓનું કલ્યાણ થાય આવો મહારાજનો અભિપ્રાય સદાય રહ્યો છે આવું મહારાજનું કાર્ય સદાય રહ્યું છે હાલાર દેશમાં તરઘરી દેવળિયાના હરિભક્ત દરબાર મૂળજીભાઈ અને બીજા ચાર હરિભક્તો મહારાજના દર્શન કરવા ગઢડે જતા હતા રસ્તામાં ગોપ ગામ આવ્યું
એના પાદરની અંદર નદીના વેકરામાં રાત રહ્યા. સવારે ઉઠ્યા, એક આંબો જોયો અને એમાં પાકી કેરી જોઈ, શાક જોઈ, શાક. તે મહારાજ સારું લઈ જવાની ઈચ્છા કરી. એવામાં આંબાનો ધણી આવ્યો. તેને કહ્યું, આમાંથી ચાર કેરીઓ અમને આપો, તેના જે પૈસા થાય એ લ્યો. ત્યારે એ કહે, તમારે કેરીઓ કોને મેળવી છે? ત્યારે ત્યારે દરબારે કહ્યું, અમારા ગુરુ સ્વામીને ભેટ ધરવી છે. ત્યારે પેલા આંબાવાળાએ કહ્યું, ચાર કેરીઓ ઉતારી આપી, મારે પૈસા જોતા નથી. પછી હરિજનો તે કેરીઓ લઈને ગઢડે આવ્યા. મહારાજ પાસે ઢોલિયા ઉપર કેરીઓ મૂકી પગે લાગ્યા. મહારાજે પૂછ્યું, કેરીઓ ક્યાંથી લાવ્યા? દરબારે કહ્યું, ગોપ ગામના પાદરમાં એક આંબો હતો, એમાંથી કેરીઓ અમે વેચાતી માગી ત્યારે એના ધણીએ મફત આપી. આ સાંભળીને મહારાજ એમાંથી એક કેરી પોતે સુધારીને જમ્યા, બોલ્યા, અમે ગુજરાતની ને કાઠિયાવાડની સોરઠની કેરીઓ ઘણી વાર જમ્યા, પણ આવી મીઠી કોઈ નહીં. ત્યારે બ્રહ્માનંદ શું કે, ખાઈ તે જાને મીઠી ખાટી, બીજા શું ખબર પડે? વાત તો કરી દીધી તમે. તે મહારાજે એક કેરી બ્રહ્માનંદ સ્વામીને આપી, બીજી દાદા ખાચરને આપીને એક કેરી હરિભક્તોને પ્રસાદી તરીકે આપી. પછી બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું, હે મહારાજ, આ કેરી તમે જમ્યા અને હું તમારો સાધુ તે પણ જમ્યો, તો આ હરિજનો જમ્યા ત્યારે આંબાના ધણીની શી પ્રાપ્તિ થશે? મહારાજ કે, આંબાના ધણીનું પછી એ જે આંબો છે ને એ 6 મહિનામાં સુકાઈ જશે અને એનો ધણી પણ દેહ મેલી જશે અને બેઉ સત્સંગમાં જન્મ ધરશે. સારા હરિભક્ત થઈને અંતે અક્ષરધામમાં જશે. પછી તે હરિભક્તો ભીમ એકાદશીનો સમયો કરી ઘેર આવ્યા. પાછા દિવાળીનો સમય કરવા ગઢડે ગયા. ત્યાંથી પ્રબોધિનીને પૂનમ કરીને પાછા ગોવ ગામના પાદર આવીને જોયું તો આંબો ન દીઠો. એટલે ગામના માણસોને પૂછ્યું, ત્યારે એમને કહ્યું, આંબો સુકાઈ ગયો અને એનો ધણી પણ 2 દિવસ પહેલાં જ મરી ગયો. 6 મહિનામાં બેયનો નિકાલ, આંબો અને આંબાના ધણીનો. બોલો. કરવા અનેકનો ઉદ્ધાર જીવન જાણું છું, સૌ જનની લેવા સાર જીવન જાણું છું. એક વૃક્ષ એ પણ જો ઉપયોગમાં આવે છે તો ભગવાન એની પણ સાર લે છે, એના આત્માની સાર લે છે. એ વૃક્ષનું એક ફળ, એ આંબા ઉપર તો કેટલી કેરીઓ લાગી હશે, એ આંબા ઉપર તો કેટલી કેરીઓ લાગી હશે, કેટલા વર્ષોથી લાગતી હશે. અને એ ખેતરનો માલિક, એના પરિવારજનો કે વેચતો હોય તો બીજા લોકો ખાતા હશે. પણ જીવનની અંદર 4 હરિભગતનો યોગ થઈ ગયો અને કેરી એને આપી. હરિભક્તોએ વેચાતી માગી તો એને મફત આપી. આંબાનું કામ થઈ ગયું અને એના ધણીનું કામ એ થઈ ગયું. આવી વાત કોઈ જગ્યાએ ઇતર શાસ્ત્રોમાં ક્યાંય નથી, આ કોઈ જગ્યાએ નથી. આટલું સસ્તું કલ્યાણ કોઈ જગ્યાએ નથી. હમણાં જ અમે માનસરોવરની યાત્રામાં ગયા હતા. નેપાળની અંદર રોડ ઉપર જ એક જગ્યાએ હરિભક્તોને લંચ કરાવવાનું થયું. એટલે ગુરુજી કે, આપણે ઠાકોરજીને કંઈક આપણી સાથે મમરા ફ્રૂટ જે કાંઈ હોય એ ધરાવો અને બધા સંતોને જમાડી દો. હવે જે જગ્યાએ રસ્તા વચ્ચે બસો ઊભી રહી હતી એ જગ્યાઓ એવી હતી, એક તો નેપાળના રસ્તા પહાડી, એમાંય સાંકડા, એમાં ખુલ્લી જગ્યા આવી તો ત્યાં 1-2 હોટલો જેવું હતું, બહાર ખુલ્લું મેદાન હતું, પણ સંતોને તે કંઈ કામ લાગે નહીં. બસની અંદર બધી ક્રિયાઓનું ફાવે નહીં, કરવું શું? ગુરુજી કે, કંઈ ખેતર જેવું મળે તો સારું. ગોત્યું આજુબાજુમાં હરિભક્તોએ, પણ કંઈ મળ્યું નહીં. પછી ગુરુજી જાતે ગયા. રોડને આમ ટચો ટચ એક ઘર હતું ને ઘરનો એક વાડો હતો, નાની વાડી હતી, એને વાડ હતી રોડને ટચતો, પણ એમાંથી આમ અંદર જવા એવું હતું. એમાંથી ગુરુજી એક હરિભગતને લઈને અંદર ગયા. જગ્યા બહુ સારી લાગી એટલે ગુરુજીએ ત્યાં પૂછાયું. ઘરની અંદર એક માજી હતા ઉંમરવાળા ડોશીમાં, એને ગુરુજીએ કીધું કે, હરિભક્તોને કીધું, પૂછો એમને કે અમારે અહીં બેસીને થોડી વાર નાસ્તો કરવો છે તો અમે અહીં બેસી શકીએ? એટલે ઓલી પહેલાં બાઈ તો પહેલાં કે, બહાર જ નીકળો, અહીં ઘરે જ કેમ અંદર?
પણ પછી કીધું ભાઈ આ સાધુ છે આ છે તે છે, તરત એ ભાઈ કે વાંધો નહીં અહીં બેસીને જમો. પછી અમે ત્યાં બધા એ સંતો અંદર ગયા એટલે એ માજી તો દૂર ઊભા ઊભા જોયા કરતા હતા કે આ લોકો કરે છે શું. એને એવું કે મારી વાડી ના બગાડે, અંદર કેળ હતી બે પાંચ, આંબો હતો, જે આંબા નીચે અમે બેઠા હતા એ આંબા ઉપર નાના નાના મરવા હતા કેરીના, એટલે એ બધું બગાડે નહીં, આ બહારના છે અને અહીં આવીને બગાડે નહીં એવું જોયા કરતા હશે કદાચ. પછી એને બધી ક્રિયા જોઈ કે ઠાકોરજીને પધરાવ્યા, ઠેલામાંથી નાસ્તો કાઢ્યો, ભગવાનને ધરાવ્યો, ભગવાન બધા માનસી કરવા બેઠા સંતો, બધા બે ત્રણ અમારી સાથે છોકરા હતા એ માનસી કરવા બેઠા, હરિભક્તો એક બે હતા એ માનસી કરવા બેઠા, પછી થાળ બોલ્યા, થાળ બોલીને માનસી કરીને પછી ગુરુજીને સૌથી પહેલાં પીરસ્યું, પછી બધા સંતોને આમ બધા એક પલાઠી વાળીને બેસી ગયા, બધું ચંપલ ને બધું કાઢીને એમને જમાડ્યા, ધૂન બોલાઈ પીરસાયું ત્યાં સુધી. આ બધું ઓલા ડોશીમાં જોયા કરે, એના ઘરમાં ખબર નહીં બીજો કોઈ પરિવારજનો બહાર હશે. પછીથી જ્યારે બધું થઈ ગયું એટલે ગુરુજી કે આ કેરીઓ બહુ સરસ છે ઉપર નાની નાની, તો કે માજીને પૂછો ને કે કેરીઓ અમારે લેવી હોય તો. એટલે કેરીનું કીધું ને એટલે થોડુંક પાછું એમ થયું કે આ એક તો ગરવા દીધા અંદર તે પાછા આવા કેરીઓ, એટલે ગુરુજી કે એમને એવું કહો અમારે વેચાતી જોઈએ છે, મફત નથી જોતી. એટલે એ ડોશીમાંને ગુણ તો આવી ગયો હતો કે આ છે સાધુ હારા, એને કોઈ દી જોયા નથી સ્વામિનારાયણના સાધુ. નેપાળમાં રહેતી બાઈ, ઝૂંપડામાં રહેતી બાઈ, એને શું ખબર હોય સ્વામિનારાયણ સંપ્રદાય શું છે, સ્વામિનારાયણ ભગવાન કોણ છે. પણ એને ઠાકોરજીના દર્શન થઈ ગયા, ગુરુજીને સાધુના હરિભક્તોના દર્શન થઈ ગયા. અમે પછી ઉપરથી કેરી તોડવા જતા હતા, એને હા પાડી, પછી એ બાઈને ખબર ન હોય ધર્મ મર્યાદાની એટલે દોડતી આવીને કે હું તોડી દઉં તમને કેરી. એટલે પેલા હરિભક્તોએ સમજાવ્યું કે આવું છે અમે તોડી દઈએ છે, તમે રહેવા દો. ગુરુજી કે ઊભા રહો, એને તોડવી છે ને તો અમે દૂર જતા રહીએ. અમે દૂર જતા રહ્યા અને માજીએ જાતે 10-15 કેરીઓ તોડીને આપી. પછી પેલા હરિભક્તો કે શું પૈસા આપવાનો, તો કે કહું છું હમણાં. પછી પાછા એ જ્યાં એને મર્યાદામાં ઊભું રહેવાનું છે ત્યાં જતા રહ્યા એના ઘર પાસે. પછી અમે કેરી સુધારીને મહારાજને ધરાવી, બધા સંતોને આપી, હરિભક્તોને આપી. પણ એ માજીને પછી છેલ્લે પૂછ્યું કે આની કેરીના કેટલા પૈસા, અડધે જ ગુરુજીએ પૂછાયું કે ભાઈ કેરીના પૈસા આપી દો પહેલાં ગરીબનું, કે આપણે ગરીબને બિલકુલ અન્યાય ના થવો જોઈએ, ગરીબનું છે એટલે ક્યાંય કે એવું નહીં કે આપણે આ મફત, જે એને થતું હોય એ 50 માગે ને તો 100 આપજો ગુરુજી, કે અને 100 માગે તો 200 આપજો. પણ ઓલા માજી કે મારે એક રૂપિયો જોતો નથી, કે મારા પરિવારનો ને મારું સારું થાય બસ આટલું જ. તો ગુરુજી કે હજુ અમારે તો, ગુરુજી કે આરે લઈ લો 10-12. એટલે ગુરુજી કે 10-12 લઈ લો અને ગુરુજી કે પૈસા એમને પૂછો. ગુરુજીને ખબર નહીં કે એને આવું કીધું છે. એટલે બીજી 10-12 તોડી. એ માજી કે તમારે જેટલી જોઈએ એટલી લઈ જાઓ, પણ મારું સારું થાય, મારા પરિવારનું સારું રહે એવું કરજો. ગુરુજીએ રીતસર અમારી પાસે અમુક વસ્તુઓ વધે એવી નહોતી નાસ્તો કરતા, કારણ કે અમે લિમિટેશનમાં લીધું હતું રસ્તામાં, બાકીનો સ્ટોક આગળ જતો રહ્યો હતો ટેમ્પામાં. અમે નાસ્તો કરતા હતા એમાં સંતોને કીધું કે થોડોક ઓછો કરજો. અને સુખડી હતી અમારી સાથે, પેંડા હતા, મમરા હતા, એ બધી વસ્તુ ગુરુજી કે વધારજો, આપણે બધાય થોડું થોડું ઓછું રાખજો અને વધારી, અને એના પરિવારના 5-7 જણ હોય એના માટે પ્રસાદ આપો. એને સુખડી આપી, પેંડા આપ્યા, બધો નાસ્તો આપ્યો. એટલું નહીં, અમે રોડને ટચ જ આ વાડીમાં બેઠા હતા એટલે રોડ ઉપર આખી ટ્રકોનો ટ્રાફિક હતો એટલે લાઈનો પડી હતી, તેમાં 2-5 એ ટ્રકવાળા ત્યાં બેઠેલા. એ ટ્રકવાળાને દેખાય કે અમે વાડીમાં બેઠા છીએ, કારણ કે રોડને ટચ પેલી વાડ અને વાડની અંદર અમે બેઠેલા, એટલે ટ્રકોવાળા અમારી સામું ધારી ધારીને જોયા કરે. એટલે ગુરુજી તરત કે જો એને કંઈક પ્રસાદ જોતો લાગે છે કે પૂછો એને. ત્યાં સંતો જે પીરસવાળાને બધું કરવાવાળા હતા ને એની માટેની સુખડી ને બધું હતું એ એને ગુરુજી કે એકવાર પૂછો, તમે ત્યાં આપવા ગયા તો પેલા લોકોએ લઈ લીધું સુખડીને પેંડાને બધું, અને એ લોકો કે અમારે જોતું જ હતું, એ લોકોને પ્રસાદ મળ્યો. સંતો તો થોડો થોડો પછી કર્યો નાસ્તો,
સંતોને શું ફ્રૂટ હોય બીજું હોય ચાલી જાય, પણ કહેવાનો અર્થ મોટા પુરુષો જીવનું કલ્યાણ કેવી રીતે કરે, કેવી રીતે થાય, ઠાકોરજી મહારાજ આવી રીતે વિચરણ કરતા હોય કેવા કલ્યાણ થાય, એ આંબાનું કલ્યાણ, આંબાની નીચે સંતો બેઠા, ઠાકોરજી બેઠા, એ આંબાની કેરીઓ જમ્યા, એ નેપાળનો પરિવાર, એ વાડીમાં જવાનો સંકલ્પ નહીં, વિચાર નહીં, એ વાડીમાં કંઈ જવાય એવું નહોતું, આખી વાડ હતી, એમાં અંદર રહીને ગુરુજી અંદર ઘર્યા કે અહીંયા આગળ બેસીશું, ઓલા માજીને આટલો ભાવ થયો, ટ્રકવાળો ક્યાં ટ્રાફિકની અંદર હલવાનો હોય ને એને પ્રસાદ ઠાકોરજીનો મળી જાય, આમ કલ્યાણના બીજ રોપાતા હોય છે. કોઈને ખબર ના પડે ભગવાન સ્વામીની રીત કોઈની મગજમાં નથી બેહે એવી રીત. એ ટ્રકવાળો ક્યાં ટ્રાફિકમાં હલવાનો, ન્યાથી બેઠો બેઠો 5 મિનિટ ઊભું રહેવાનું થયું હશે એને, તે અમારી બાજુ ધારી ધારીને જોયા કરતા હતા એ 3-2 જણા એન કંડક્ટર એનો. ગુરુજી કે આપ્યા હોય એને પ્રસાદ, તો એને પ્રસાદ મળી ગયો. આગલી ટ્રકવાળો અને પાછલી ટ્રકવાળો એને અમે દેખાતા નહોતા, તો એ લોકોને અમે દેખાયા જ નથી, એને ટ્રાફિક ચાલુ થયો એટલે પાછા જેમ હતા એમ ચાલ્યા ગયા. ઓલા બે જ કલ્યાણ માટે આવ્યા હતા. આવું બધું વિઝન આપણું હોય તો ખબર પડે, બાકી જગતના જીવ માટે તો કશું નથી. એ તો કહી દે કે એમાં શું, એ તો બનતા જો ઘટના બની ગઈ. જગતના જીવને તો બસ આટલું સ્ટેટમેન્ટ હોય, શું બનવા જો ઘટના બની ગઈ. એને ભગવાન પ્રત્યક્ષ આવે ને તોય મૂર્ખને કશી ખબર ના પડે, એવા ગેટા બકરા જેવા જીવ અનંત છે એની વાત નથી. પણ જે ભગવાનને ભજે છે એને ખબર પડે કે મહારાજની કલ્યાણ કરવાની રીત કેટલી અલૌકિક છે, અલૌકિક છે. મને પોતાને હજુ એ પ્રસંગ આશ્ચર્યકારી લાગે છે કે કેવું ગજબનું કહેવાય એમ. આવું તો કંઈ બહારના પ્રાંતમાં જાઓ, હાવ અજાણ્યો હોય અને આવી રીતે તમને સેવા કરી દે, આટલો ભાવ થઈ જાય અને સહજમાં થઈ જાય એટલું બધું, કોઈકનું અચાનક આવું ટ્રકવાળાનું ટ્રાફિક વચ્ચે 5 મિનિટ એને ત્યાં આગળ ઊભું રહેવું અને આવી રીતે એને પ્રસાદ મળી જાય, ત્યારે આપણને ખબર પડે આવી એ જીવને આજે પ્રસાદ જમ્યા હોય આવતો જન્મ સત્સંગમાં મળે. આવા લોકોએ જે ભાવથી સેવા કરી હોય આવતો જન્મ સત્સંગમાં મળે અને સત્સંગમાં ડાયરેક્ટ મહારાજનો યોગ થાય, સાધુનો યોગ થાય, સત્પુરુષનો યોગ થાય, કથા વાર્તા સાંભળે અને અક્ષરધામને પામે. આ સીધો આવો જ રસ્તો છે. આપણે કંઈક જીવનની અંદર ભગવાન કે ભગવાનના સત્પુરુષોના ઉપયોગમાં પહેલાં કોઈ ને કોઈ રીતે આવી ગયા છે, જેના કારણે આપણને આટલો શ્રેષ્ઠ યોગ મળ્યો છે. એમનેમ નથી મળ્યો, પૂર્વજન્મની અંદર કંઈ ને કંઈ નહોતું કરવું ને થઈ ગયું એમ કરીને આવી ગયા છે ઉપયોગમાં. ભમરા રૂપે ફૂલની વચ્ચે હતા ને ફૂલ પરોવાયું ને એમાં ભમરો પરોવાઈ ગયો ને હાર પહોંચી ગયો ભગવાન સુધી, એવું કંઈક થયું છે. પણ કોઈ ને કોઈ રીતે ભગવાનને સત્પુરુષના યોગમાં આપણે કીડી મકોડા રૂપે છેવટે આવી ગયા છે, એના યોગે કરીને આવ્યો દિવ્ય ને આટલો ઊંચો સત્સંગનો યોગ આપણને પ્રાપ્ત થયો છે. માટે આ જન્મે આવે આ તકને જવા ના દેવી. મહારાજે આવા કામ કર્યા છે. સૌ જનની લેવા સાર, એવી તકમાં હું પણ આવ્યો જીવન જાણું છું, મારો ફેરો સફળ ફાવ્યો જીવન જાણું છું, એવી તકમાં હું પણ આવ્યો જીવન જાણું છું, મારો ફેરો સફળ ફાવ્યો જીવન જાણું છું, મારા સરિયા સર્વે કાજ જીવન જાણું છું, તે તો તમે મળે મહારાજ જીવન જાણું છું, મારા સરિયા સર્વે કાજ જીવન જાણું છું, તે તો તમે મળે મહારાજ જીવન જાણો છો. મહારાજ જ્યારે તમે અનેકનો ઉદ્ધાર કરવા આવ્યા ત્યારે એવી તકમાં હું પણ આવ્યો, એ જે તમે ઉદ્ધાર કરવા માટે આવ્યા ત્યારે મને પણ તક મળી ગઈ પ્રભુ, એવી તકમાં હું પણ આવી ગયો. તક છે ને, તક તક તક, તકને જાતા વાર લાગતી નથી. ચાન્સ, તકનો અર્થ થાય ચાન્સ. કોઈ કે ભાઈ મને ચાન્સ મળી ગયો, એક ચાન્સ મળી ગયો કરવા માટે, ને એમાં મેં તો વળી ઇન્ટરવ્યુનો ચાન્સ હતો ને ઇન્ટરવ્યુ દીધું,
અને મને જોબ પરમેનન્ટ થઈ ગઈ અને જોરદાર જોબ મળી ગઈ. કોઈ દિવસ એ કંપની તો કેટલા વર્ષો જૂની, હવે મને તો ચાન્સ મળવાનો જ નહોતો. અને અચાનક કોઈએ કીધું કે ઇન્ટરવ્યૂ છે, મને ખબરય નહોતી. અને હું ગયો, મને કે વાંધો નહીં આવો, ઇન્ટરવ્યૂ દીધું ને બીજે દિવસ તો મને કોલ આવી ગયો. સારામાં સારી જોબ, ચાન્સ મળી ગયો, તક મળી ગઈ. પણ કોઈ જોબવાળાએ એવું ખોલ્યું હોય કે વાંધો નહીં આ અઠવાડિયું છે અને સારામાં સારી જોબ હોય ને તમારા ફિલ્ડની હોય અને તમે અઠવાડિયું જતું રહે ને પછી તમને ખબર પડે કે ઓ એપ્લિકેશન કરવાની હતી, ઓહો 6 વાગી ગયા, હા ના હવે તો નહીં થાય, અઠવાડિયાથી ખુલ્લું હતું. ચાન્સ ગયો. તક હોય ત્યારે કામ થઈ જાય. કોઈ વસ્તુ આપણે વેચાતી લીધી હોય અને એની વોરંટી લીધી હોય કે ભાઈ 2 વર્ષની છે, એ વસ્તુ 1 વર્ષ પછી બગડી, આપણે વેઇટ કરી કે ચાલુ થશે, એમાં 1.5-2 વર્ષ ઉપર બીજા 2 મહિના જતા રહ્યા, હવે 15 દિવસ બાકી છે, આપણને યાદ નથી કે એની વોરંટી છે. અને જ્યાં 2 વર્ષ પૂરા થાય એ દિવસ આપણે યાદ કરીએ, ખરું એની વોરંટી તો છે, લાવો એની બુક કાઢો. બુક કાઢીને વાંચ્યું તો કે લો ગઈકાલ સાંજે છેલ્લી ડેટ હતી, તો આજ સવારમાં ઉઠીને કેવું દુઃખ થાય. એ બગડ્યું એના કરતાંય વધારે દુઃખ થાય, કારણ કે ગઈકાલ સુધી તક હતી, 1 વર્ષ સુધી તક મળી, પણ આપણને ખ્યાલ નહોતો કે આની વોરંટી લીધેલી છે. તો 1 વર્ષ સુધી આપણે ફાંફા મારી પૂરું કર્યું, નાખરે વસ્તુ નાખવાની થઈ અને ઉપરથી પેઇન થયું એ જુદું કે અરે ગઈકાલ સાંજે જો ખબર પડી ગઈ હોત તો $2000ની વસ્તુ પાછી નવી આવત, પણ ખબર ના રહી એટલે ગયું. એવી રીતે આ વખતે આત્યંતિક કલ્યાણ માટે આ ચાન્સ મળી ગયો છે. કોઈ સાચા સત્પુરુષનો યોગ મળે ને, કોઈ સાચા સદગુરુનો યોગ મળે ને, એ ચાન્સ છે. હવે આ ચાન્સને આપણે ખરેખર એને શું આપણે જીતી જવો છે આ ચાન્સને, તો આપણે પ્રયત્ન એવો કરીએ તો એવું થશે. અને આપણને પછી જ્યારે જિંદગીના વર્ષો જતા રહેશે, જ્યારે આપણે જે કરવું છે મહારાજને રાજી કરવા એ નહીં થાય, તે દિવસે એમ થશે કે તક તો જતી રહી, આવે તકને જતા વાર લાગતી નથી, ઉંમરને પસાર થતાં વાર લાગતી નથી. તમે વિચારો ગયો શનિવાર ગયો હોય ને આ શનિવાર આવતા વાર લાગતી નથી, આજે એટલો ફાસ્ટ યુગ ચાલે છે. તમારી સવારથી સાંજ થઈને ક્યાં અઠવાડિયા પૂરા થાય છે, પખવાડિયા પૂરા થાય છે, મહિના પૂરા થાય છે અને વર્ષ પૂરા થાય છે ખબર પડતી નથી. ગઈકાલે તો હજુ 20 વર્ષના હતા અને આજે 40, 50, 70 વર્ષના થઈ ગયા, ખબર પડે છે નથી પડતી. દિવસ ઉપર દિવસ ચાલ્યા જાય છે, માટે તક જે આવી છે એને ચૂકવી નહીં. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, મહારાજ તમે અનેકનો ઉદ્ધાર કરવા માટે આવ્યા, એમાં તમે સારા મોટા મોટા ભક્તોને સુખ દેવા માટે આવ્યા, મોટા સંતોને સુખ દેવા માટે આવ્યા, એમાં સ્વામી આપણા માટે સ્તુતિ કરવા કહે છે, એવી તકમાં હું પણ આવ્યો જીવન જાણું છું, મારો ફેરો સફળ ફાવ્યો જીવન જાણું છું. એવી તક જે મહારાજ તમે અહીં આગળ જીવને આપવા માટે આવ્યા, એ તકમાં હું પણ આવી ગયો, મારો જન્મ સફળ થઈ ગયો. મેં આજ સુધી અનેક જન્મો ધર્યા હશે પણ આ જન્મે પ્રભુ આપ મળી ગયા, આપના સત્પુરુષ મળી ગયા, આવા સંતો ભક્તો આ શાસ્ત્રો મળી ગયા, આવી કથા વાર્તાને સત્સંગ મળી ગયો, મારો જન્મ સફળ થઈ ગયો, મારો ફેરો સફળ થઈ ગયો. 84 લાખના ફેરા ફર્યા પછી આ ફેરામાં જે તમે મળ્યા એ મારું બહુ મોટું કામ થયું, એવું નિષ્કુળાનંદ સ્વામી આપણા માટે કહે છે. સ્વામીને કાંઈ ફેરા નહોતા, સ્વામીને કાંઈ તક નહોતી, એ તો અક્ષરધામના અનાદિ મુક્ત છે, હતા ને રહેશે. પણ આપણી માટે સ્વામી આ સ્તુતિ લખી છે, મારા સરિયા સર્વે કાજ, મારા બધાય કામ પ્રભુ થઈ ગયા છે. કયા કામ? તે તો તમે મળે મહારાજ જીવન જાણું છું. મારા બધાય કામનો અંત આવી ગયો જ્યારે મને સર્વથી પર,
જેને છેલ્લું કલ્યાણ કહેવાય એવું આત્યંતિક કલ્યાણ આપ પોતે મળી ગયા ત્યારે મારા બધાય કામ થયેલા છે, હવે કોઈ કામ બાકી રહ્યું નથી પ્રભુ, કશું જ કામ બાકી નથી, બધા કામ થઈ ગયા છે. દુઃખ દરિયામાંથી તાર્યો જીવન જાણું છું, વળી અધમને ઓધાર્યો જીવન જાણું છું. દુઃખ દરિયામાંથી તાર્યો જીવન જાણું છું, વળી અધમને ઉધાર્યો જીવન જાણું છું. મારા સાચા છો સ્નેહી જીવન જાણું છું, જોઈ જોઈ જોયું તેહી જીવન જાણું છું. સ્વામી આવે સ્તુતિ કરે છે, પ્રભુ તમે દુઃખના દરિયામાંથી મને તારી લીધો છે, લખ 84નો જે દરિયો છે એમાંથી તમે મને તાર્યો છે, મારા જેવા અધમનો પ્રભુ તમે ઉદ્ધાર કર્યો છે. હું તો અતિ અધમ છું, પતિત છું પ્રભુ, પણ તમે મને પાવન કર્યો છે, તમે દયાળુ છો, મારા સાચા સ્નેહી છો. મેં બહુ જોયું, મારા જીવની અંદર જોયું, મેં બહુ વખત વિચાર્યું ત્યારે પ્રભુ મને એમ લાગ્યું તમારા સિવાય સાચો સ્નેહી કોઈ નથી. માત પિતા બંધુ સહજાનંદ, માત પિતા બંધુ સહજાનંદ, સહજાનંદ સુખ રાશી, સહજાનંદ સુખ રાશી, ભલાવે સહજાનંદ કુ મેં ઉપાસી, ભલાવે સહજાનંદ કુ મેં ઉપાસી, ચરણ કમાલ કો નિવાસી, ચરણ કમાલ કો નિવાસી, ભલાવે સજાનંદ કુ મેં ઉપાસી. બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન છે. માત પિતા બંધુ સહજાનંદ, સહજાનંદ સુખ રાશિ, પ્રભુ તમે મારા માતા પિતા બંધુ જે કોઈ આપ છો. મેં જોયું મારા સાચા સ્નેહી આપ છો. મારે જ્યારે ખરેખર એવો કઠણ સમય આવે ત્યારે તમારા સિવાય મારો કોઈ આધાર નથી. તમે મારા કઠણ સમયમાં મદદ કરી છે, કરો છો ને કરશો, તમારી સાથેનો મારો સંબંધ થયો છે ને પ્રભુ, બહુ જ મારા જીવનનું બહુ મોટું, મને જીવન જીવવાનું, મારા જન્મો જન્મ ધરવાનું જો કોઈ સારામાં સારું ફળ હોય તો આપ મળ્યા, આપ મળ્યા, તમે મળ્યા પ્રભુ. મારા ત્રય તાપ ટળ્યા, મારા ત્રિવિધ તાપ ટળી ગયા છે સ્વામી. કે મહારાજ, મેં જીવમાં જોયું તમારા જેવો સ્નેહી કોઈ નથી. ખરી વેડાનો ખજીનો જીવન જાણું છું, છો દામ દોયલા દીનો જીવન જાણું છું, મારી મરણટાણાની મૂડી જીવન જાણું છું, વળી ભવસાગરની હોડી જીવન જાણું છું. જ્યારે પ્રભુ મારે એવો કઠણ સમય આવશે જ્યારે મારી આજુબાજુ કોઈ નહીં હોય, મને તારવાવાળું કોઈ નહીં હોય, મને મદદ કરવાવાળું કોઈ નહીં હોય, તે દિવસનો તમે મારો ખજાનો છો. કોઈ ખજાનો હોય એને કેમ સાચવીને રાખી મૂકે? પહેલાના લોકો કેમ ચરુને જમીનમાં દાટીને રાખી મૂકતા કે જ્યારે જરૂર પડે ત્યારે ગુપ્ત વસ્તુઓ કાઢવી, સોના મોરો ને બધું. આજે જૂના મકાનો તૂટે અને નવા મકાનો ત્યાં બનતા હોય ત્યારે એના પાયાઓ ખોદે ને ત્યારે અંદરથી ચરુઓ નીકળે, ઘણી વખત સોનું નીકળે, સિક્કા નીકળે, આવું બધું નીકળે. એના દાદાના દાદા હોય અંદર દાટ્યું હોય. પહેલાંના લોકોની બેંક શું હતી? જમીનની અંદર ખોદીને દાટી દેવાનું એ જ બેંક, કે ખરા સમયે કામ લાગે. અત્યારના બધા એની બેંક
હવે તો શું ઉધાર ક્રેડિટ કાર્ડ પર લાવવાનું, ક્રેડિટ કાર્ડ એ જ બેંક. પહેલાં તો એ અંદર દાટીને એ જો કે સારું હતું, આપતકાળમાં કામ લાગે, અને થોડું એવું હતું જો વૃત્તિ એમાં રહી જાય દાદાની તો હાપનો કનો એની પર જ થાય, અને ઝાઝા ભાગનાની વૃત્તિ રહે જ જાય. એ તો કથા વાર્તા સત્સંગ બધું કરતા હોય અને ગૌણ કરે કે ભાઈ આ તો આપતકાળ માટેનું એક ખાલી આયોજન છે, વ્યવસ્થા છે, પણ જો લોભ જાગ્યો અને અંદર જો વૃત્તિ ગઈ તો દાદા ક્યાં બેઠેલા મળે પછી? એ ચર ઉપર જ બેઠેલા મળે, ન્યા હાચવે. બે પાંચ દાદાઓ બેઠા હોય, પેઢી હાથ પેઢીના પાંચ દાદા ત્યાં જ બેઠા હોય, બધાએ હાચવ્યા કરતા હોય કે આ ચરું ક્યાંય જવો જોઈએ નહીં. એટલે પહેલાં આવું હતું, પણ અહીં નિષ્કુળાન સ્વામી કહે છે મારો સાચો ખજાનો કહેવાય એ તો મહારાજ તમે છો, ખરી વેળાનો ખજીનો, મારા કઠણ કાળનો ખજીનો આપ છો, મારા આપતકાળનો ખજાનો તમે છો. અને મહારાજ ખરેખર ખજાનો છે, એને હંગરીને રાખવા જેવો છે, હૃદયમાં હંગરી રાખવા જોઈએ. મહારાજના મહારાજને જે જે આપણે દર્શન કર્યા હોય, અભિષેકમાં દર્શન કર્યા હોય મહારાજના, અલગ અલગ રીતે મહારાજના જે દર્શન આપણે કર્યા હોય એને હૃદયને વિશે ખજાનાની જેમ હાચવીને રાખવા જોઈએ. ભગવાનના મોટા સત્પુરુષોએ આપણને વાતો કરી હોય, દર્શન આપ્યા હોય, એને હૃદયની અંદર ખજાનાની જેમ સાચવીને રાખવું જોઈએ. એક બધું ક્યારે કામ લાગે છે? છો દામ દોયલા દીનો જીવન જાણું છું. જ્યારે એવા દુઃખનો સમય આવે ત્યારે ભગવાનને સંભાળીએ, ભગવાનની વાતોને સંભાળીએ, ભગવાનના સ્વરૂપને સંભાળીએ, સત્પુરુષોની કથા વાર્તાને સંભાળીએ, સત્પુરુષોએ આપેલું સુખ એને સંભાળીએ, એ બધું સંભાળીએ ને તો દોયલા દિવસની અંદર, દુઃખી દિવસોની અંદર સુખ સુખને સુખ થઈ જાય. એ બધું ત્યારે કામ લાગે. હું ઘણી વખત કહું છું કે આ કડીઓ કિયા અમે કિયા આપ જીવન જાણો છો, કીડી કુંજરનો મેળાપ, આ બધી કડીઓ મોઢે કરવી જોઈએ, ગાયા કરવી જોઈએ. જ્યારે ક્યારેક આ દેહ તો એવો છે પૂર્વ કર્મને મહારાજ અંત્યના તેરમામાં કે આધીન છે, ક્યારેક સ્વતંત્ર હોય, ક્યારેક પરતંત્ર હોય, ક્યારેક ધારી હોય ત્યાં રહેવાય ને ક્યારેય ન પણ રહેવાય, ક્યારેક દીર્ઘ રોગ પણ આ શરીરને લાગુ પડી જાય એવું આ ક્ષણભંગુર શરીર, એ ક્ષણભંગુર શરીરમાં કયા સમયે કઈ ઘટના ન ઘટેની કોઈ ગેરંટી નથી. ગમે ત્યારે ગમે તે ઘટનાઓ ઘટી શકે છે. ક્યારેક આપણે હોસ્પિટલાઇઝ હોઈએ, આઈસીયુમાં હોઈએ, આપણે મૂર્છા અવસ્થામાં હોઈએ, અથવા આપણાથી બોલી ન શકાય એવી પરિસ્થિતિ પણ થઈ શકે છે ભગવાનની ઈચ્છાથી. અને તે સમયે આપણા હૃદયની અંદર જો આપણે આ ખજાનો હંગરેલો હશે ને તો અંદરથી અવાજ આવશે, હો રસિયા મે તો શરણ તિહારી, હો રસિયા મે તો શરણ તિહારી, શરણ તિહારે પેયા શરણ તિહારી, હો રસિયા મે તો શરણ તિહારી, નહીં સાધન બલ વચન ચાતુરી, નહીં સાધન બલ વચન ચાતુરી, નહીં સાધન બલ વચન ચાતુરે, એક બરોસો ચરણે ગીરધારી, એક બરોસો ચરણે ગીરધારી, હો રસિયા મે તો શરણ તિહારી. કાંઈક કડીઓ મોઢે કરી હશે, કીર્તન ભગવાન પાસે ગાયા હશે, કથા વાર્તાને પ્રેમથી સાંભળી હશે, તો એ બધું હૃદયની અંદર સંગ્રહિત થયેલું હશે. જ્યારે આ વૈખરી વાણી નહીં ચાલતી હોય ત્યારે ભાવવાહી વાણી ચાલશે. જ્યારે આ વૈખરી વાણીથી ભગવાનની સ્તુતિ નહીં થતી હોય તે દિવસે હૃદયની લેંગ્વેજથી ભગવાનની સ્તુતિ થશે. જે દિવસે આ વૈખરી વાણીથી ભગવાનનું વર્ણન નહીં થતું હોય ત્યારે હૃદયના એક
એક ભાગની અંદર ભગવાનનો અનુભવ વણાશે, ભગવાનનું વર્ણન હૃદયમાં થશે, ભગવાનની અનુભૂતિ હૃદયમાં થશે. માટે આ ખજાનાને કેવી રીતે રાખવો? મારી મરણટાનાની મૂડી જીવન જાણું છું, વળી ભવ સાગરની હોડી જીવન જાણું છું. આ તો મારી મરણ ટાણાની મૂડી છે. આ ખજાનો એટલે મારો મૃત્યુ સમયની મૂડી, મારી ભવ સાગરની હોડી છે. આ ભવ સાગરને તરવા માટે આવું મહારાજની મહાત્મ્ય ચિંતામણી રૂપી એક હોડી, મહારાજના મહાત્મ્ય ચિંતારૂપી મૂડી આ મારી પાસે હશે, આખો ભવ સાગર તરી જઈશ. નિષ્કુળાન સ્વામી કે આ હોડી છે. મહારાજના આવા મહિમાનો વિચાર કર્યા કરવો, જે આ મહાત્મ્ય ચિંતામણીમાં જે જે વાત આવી છે એનો જે વિચાર કર્યા કરવો, એ વિચારોની અંદર નિમગ્ન રહેવું, એ આપણી મૂડી છે, એ આપણો ખજાનો છે. ખજાનો છે, જેમ ફૂલોમાંથી અત્તર નીકળે છે એનો અર્ક, એવી રીતે આટલી બધી વાતો જે સાંભળી આપણે, એ વાતોનો અર્ક કાઢવો, અને એ અર્ક હૃદયસ્થ કરવો. એ હૃદયસ્થ થયેલો ભગવાનના મહાત્મ્યરૂપી અર્ક, એ આપણી મૂડી છે, એ આપણી અંત સમયની હોડી છે. બહુ મજા આવશે, બહુ મજા આવશે. આવું આપણે સંગ્રહીને બધું રાખી મૂક્યું હશે ને, શરીરમાં અનેક પ્રકારના રોગો થયા હોય કદાચ, આ શરીરની અંદર ભગવાનની ઈચ્છાથી આ શરીરનું પ્રારબ્ધ ગમે એટલું કઠણ આવી જાય, પણ જો આ બધું સંગ્રહેલું હશે ને, તો એવા દુઃખની અંદર સુખની અનુભૂતિ થશે. એવા બહુ જોવા મળે છે, એવા બહુ ભગવાનના ભક્તો છે. એના શરીરના દુઃખ આપણે જો જાણીએ કે જોઈએ, એવાની ખબર લેવા માટે ગયા છે, અને એવાની ખબર જ્યારે લઈએ અને એના દર્શન કરીએ, જોઈએ કે એના શરીરની અંદર કેટલી પીડા હોય, કેટલું દુઃખ હોય, પણ આત્મનિષ્ઠા, ભગવાનની નિષ્ઠા એમાં દેખાય આપણને. એવા ભગવાનના ભક્તો કે જેના દર્શન કરવા જેવા હોય, દર્શન કરવા જેવા હોય, એવા ભગવાનના સંતો કે જેના દર્શન કરવા જેવા હોય, ત્યારે લાગે કે એમની પાસે કઈ મૂડી છે, એમની પાસે આ જ મૂડી છે. બસ મહારાજ આવે ને જવું છે. હા સ્વામી, મહારાજ આવે ને, આ મહારાજ આવે એટલે જવું છે. એક દાદાના દર્શને અમે ગયા હતા, 13 અંગ શરીરના બંધ હતા, 13 પાર્ટ બંધ હતા, ફક્ત છાતીથી ઉપરનો જ પાર્ટ કામ કરતો હતો, એકેય પાર્ટ કામ ના કરે. પણ દાદા વાતો કરે એટલે, મહારાજના સર્વોપરીપનાના, મહારાજના મહિમાની વાતો, સાધુના મહિમાની વાતો, ઓહો ફાવી ગયો છું, ફાવી ગયો છું કે આવા સાધુના દર્શન મને અંતકાળે થાય છે, ફાવી ગયો છું. મહારાજ તો હમણાં આવે જ છે અને મહારાજની ભેગા જવું છે, પણ દાદા આટલું બધું કંઈ પીડા, એ તો પીડા પીડાની જગ્યાએ બાકી મહારાજને મળવું છે. લંડનમાં એક દાદા એવા મળ્યા હતા, ગુરુજીને અમે એક દાદાની ખબર લેવા માટે સંતો બધા ગયા હતા લંડનમાં જ. દાદા આખા પથારી વશ, બિલકુલ અલાઈને ચલાઈને, ઝાડા પેશા બધું પથારીમ થાય, પણ અમે બધાને આ પહોંચ્યા ને, અને ગુરુજી કે કીર્તન બોલો, તો મેં રેજો મારી આંખલડી આગે ને આ ઊભા ઊભા કીર્તન બોલ્યું. સંતોને જોયા ને, ઊભા ના થવાય ને તો આમ હાથ ઊંચા કરી 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 કરીને આમ બેઠા થવાનો પ્રયત્ન કરે, એનાથી બેઠું થવાય નહીં, શરીરમાં અશક્તિ. એના જ દીકરાઓ કે કોઈ દિવસ આટલું હલ્યા નથી, આજે પહેલી વાર હલ્યા, ઠાકોરજીને જોઈને આમ ઠાકોરજીને બાદ ભીડવા માટે ગુરુજી સામેથી ઊંચા કરીને ભેટ્યા એમને. રેજો મારી આંખલડી કીર્તન ગાયું, દાદાથી બોલાતું નહોતું, તો એ આમ મોઢું ખોલી ખોલીને, અમે જેમ પેલી રેજો મારી પાછળ ઝીલતા હોઈએ ને, તો એ ઝીલવાનું આખી એની જીભ વળે. બોલો, અમે બે જગ્યાએ ખબર લેવા ગયા, આ દાદા આવું કરતા, અને બીજી એક જગ્યાએ ગયા ને, તે એક ભાઈને કેન્સર થયેલું, એની 55 કે એવી ઉંમર હશે, તે શું કર્યું, એના ઘરવાળાઓના બધાના ફોટા દિવાલે ચોંટાડીને આમ જોયા કરે. અમે ગયા તો અમારી સામું ના જોવે, એની સામું જોવે, 15-20 જણના ફોટા ચોંટાડ્યા હતા દિવાલે. બોલો, આટલો ફેર. એને ખજાનો આ ભેગો કર્યો, જન્મને મૃત્યુનો ખજાનો. અને ઓલા દાદા ગુરુજી અમે ઉતારે પહોંચ્યા ત્યારે કીધું, જો ઓલાની વૃત્તિ જો, મૃત્યુ તો બેયનું છે,
ઓલાનું મૃત્યુ છે, આનું મૃત્યુ છે, પણ આને આખી જિંદગી ભગવાનનું ભજન નથી કર્યું, સાધુનો મહિમા નથી, એના ઘરવાળા છોકરાને કોઈ નહીં, પણ એના સંબંધીને મહિમા હતો, લઈ ગયા એને ઘેર ઠાકોરજીને લઈને. પણ એ ભાઈ ખાટલામાં પડ્યા પડ્યા ઠાકોરજી બાજુને સંતો બાજુ જોવાની જગ્યાએ દિવાલમાં એના સંબંધીઓને જોતા હતા, અને ઓલા દાદા એ ભગવાનનું ભજન કરીને ભગવાનને ભેટવા તૈયાર થતા હતા. ખજાનો આપણે જે સંગ્રહીને હૃદયમાં રાખ્યો છે ને બહુ કામ લાગશે, આ મૂડી બહુ કામ લાગશે, અંત સમયે બહુ જરૂરી છે. માટે સંગ્રહ કરી કરીને હૃદયમાં હૃદયસ્થ કરવું, કારણ કે આ ક્ષણભંગુર શરીર, નાશવંત શરીર, વિકારવાન શરીર, એમાં કયા રોગો, એમાં ક્યારે આની કઈ પરિસ્થિતિ થાય એની કોઈ ગેરંટી નથી. સવારમાં પરિસ્થિતિ સારી હોય ને બપોર પછી પેરાલિસિસ થઈ જાય ને તો હાંજ પડે આ શરીર બંધ પણ થઈ જાય, એવું આ શરીર છે. આ ગમે એટલું તંદુરસ્ત દેખાતું હોય ને અને ગમે એટલું આપણે એની હેલ્થ કેર લેતા હોઈએ ને ગમે એવું દેખાય ને તો આનો ભરોસો કરવા જેવો નથી. એવો ભરોસો રાખવો જ નહીં કે હું આટલું કરું છું એટલે આવું જ રહે, આ બિલકુલ નહીં. નાશવંત શરીરનો આનો ભરોસો જ નથી, આ તો બસ આ ગ્યું 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 એવું છે. આમ પેલો દીવો ઓલવાવા આમ પા આમ જ્યારે ઘી ખૂટી જાય, તેલ ખૂટી જાય ત્યારે દીવો કે આમ 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 એની જ્યોત અલવા માંડે, એટલે બધાને ખબર પડે ને કે હમણાં બસ હવે ઓલવાશે. એ દીવો તો હારો તેલ પૂરેલું હોય ને ખબર પડે કે આટલું તેલ ખાલી થશે પછી ઓલવાશે, પણ આ છે ને આ દીવો એનો કોઈ ભરોસો નથી. આ તો વાટામાં આમ આમ હલ્યા જ કરે છે, બસ ઓલવાય 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 ઓલવાઈ જાય. તમે જુઓ નજરની સામે કેટલી આમ 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 હલતી જ હોય છે અને ઓલવાઈ જાય, એમ આપણી વાટે હલે જ છે, આ શરીર એવું છે. માટે કામ ભગવાનનું જે મૂર્તિ મહાત્મ્ય જીવમાં જે જળવાનું છે એ કરી લેવું. એવું અહીં સ્વામી કહે છે, મારી મરણ ટાણાની મૂડી જીવન જાણું છું, વળી ભવ સાગરની હોડી જીવન જાણું છું. પ્રભુ મારી મરણ ટાણાની મૂડી તમે છો અને મારી ભવસાગરની હોડી તમે છો, તમારા બળ ઉપર હું તરી શકું એમ છું, આવું સ્વામી અહીં આગળ કહે છે. હજુ સ્વામી ત્રણ કડીની અંદર છેલ્લે આસરાની સ્તુતિ કરે છે, એને આપણે આવતીકાલે સાંભળશું, અને આવતીકાલે પછી મહાત્મ્ય ચિંતામણી એ પૂર્ણ થશે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે ઘનશ્યામ.